અમદાવાદમાં હુમલાની ઘટના સામે આવી. અમદાવાદના જમાલપુર ઓવરબ્રિજ નીચે હુમલાની ઘટના સામે આવી છે, જેમાં અમદાવાદના બહેરામપુરામાં રહેતા યુવકે ચાર રસ્તા પાસે મીઠાખડી દુકાનમાં નોકરી કરવા જવા માટે શટલ રિક્ષાની રાહ જોઈ રહ્યા હતા તે સમયે તેની પર હુમલો કરાયો હતો. રોનક સોલંકી નામના 23 વર્ષનો યુવક ને ઉપર હુમલો થયો છે, જેને જમાલપુરની છીપા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ઇજાગ્રસ્ત હાલતમાં દોડી આવીને સારવાર અર્થે તેને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો અને પરિવારજનોને ફોન કરીને 108ની મદદથી તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. એલજી હોસ્પિટલમાં તબીબોએ સારવાર શરૂ કરી અને ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આમ આજે વહેલી સવારે ચાર રસ્તા પર એક પખવાડિયામાં આ ત્રીજીવાર અસામાજિક તત્વો આ રાહદારીઓ ઉપર અવારનવાર હુમલા કરતા જોવા મળી રહ્યા છે. છતાંય પોલીસ તંત્રના પેટનું પાણી જાણે કે ન હાલતું હોય તેવી લોકોમાં ચર્ચા ઉઠવા પામી છે. છીપા હોસ્પિટલ એ સારવાર કરવાની ના પાડી દેતા તે જ હોસ્પિટલના સીસીટીવી કેમેરામાં આ ઇજાગ્રસ્ત યુવકની ઘટના કેમેરામાં કેદ થઈ હતી તેવું પરિવારજનોએ જણાવ્યું હતું. આમ અમદાવાદમાં યુવક પર હુમલો થયો હોવાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. મારું નામ હું દીપક લક્ષ્મણભાઈ સોલંકી બોલું છું, દાણી નિમડાથી. મારો કાકાનો છોકરો જમલપુરામાં રહે છે, ત્યાંથી સવારે જોબ ઉપર જવા નીકળ્યો હતો. જમાલપુર ચાર રસ્તા બ્રિજ છે, રિક્ષાની રાહ જોઈને ઊભો હતો. કોઈ અજાણ્યા શખ્સે એને છરીના ઘા ચીખી દીધા છે, બરાબર. તે દરમિયાન એ બીકના મારે છીપા હોસ્પિટલમાં સારવાર માટે જતો રહ્યો, પણ ત્યાં પણ કંઈ મેળ ના પડ્યો એટલે 108 બોલાવીને અમારા પરિવારજનો બધા એકઠા થઈને એને એલજી હોસ્પિટલમાં લાવ્યા છે. અત્યારે એમની હાલત નાજુક છે, તે ઓપરેશન થિયેટરમાં લઈ ગયા છે, બરાબર. પરિવારમાં તો એક મમ્મી છે, એક બેન છે, ત્રણ બેન છે, પણ બે સાસરે છે અને એક ઘરે છે અને એક ભાઈ છે, પણ એ તો શું છે, બેરો મૂંગો છે, એ કંઈ કામનો નથી. રોનક છીપા હોસ્પિટલમાં સારવાર માટે જાય છે, પણ છીપા હોસ્પિટલવાળા એને સારવાર કરવાની ના પાડે છે, કારણ કે પોલીસ કેસ હોવાથી તેને સરકારી હોસ્પિટલમાં, એલજી હોસ્પિટલમાં જવા માટે એને કહે છે.